વિદ્યાર્થી મિત્રો, આર્ય એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ધોરણ 7 વિષય ગુજરાતીનું જે ચેપ્ટર છે 14 ભમીએ ગુજરાતી દક્ષિણે ભણીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. અને વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ના વિષય ગણિત ગુજરાતી અને વિજ્ઞાનના અન્ય સોલ્યુશનોની લિંક આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને તમે સોલ્યુશન જોઈ શકો છો. પ્રશ્ન 1, તમારા જિલ્લામાં આવેલા જોવાલાયક સ્થળોના નામ. તો તમે જે જિલ્લામાં રહેતા હો એ જિલ્લાના જોવાલાયક સ્થળોના નામ તમારે લખવાના રહેશે. તો આ પ્રશ્ન મૌલિક છે, તમારા જિલ્લાના અનુસંધાનમાં જોવાલાયક સ્થળો આવશે. હવે ઉપર જે તમે સ્થળો દર્શાવેલા હશે તે સ્થળોની વિશેષતા દર્શાવતું એક એક વાક્ય લખવાનું છે. જેમ કે પહેલું, અંબાજી ભારતમાં ગુજરાતમાંનું એક પ્રસિદ્ધ યાત્રાધામ છે, તે 51 શક્તિપીઠો પૈકીની એક છે. જેસોર કાળા રીછ અભયારણ્ય છે, જે અરવલ્લીની ટેકરીઓમાં આવેલું છે. બનાસકાંઠા જિલ્લાની રીબાસની ગામમાં બાલારામ નદીને કાંઠે આવેલા મહેલ છે, જેને હવે હોટલ અને પ્રવાસી આકર્ષણમાં પરિવર્તન કર્યો છે. તે બનાસકાંઠા જિલ્લામાં સુઈ ગામ તાલુકામાં આવેલું છે. ત્યાર તમે તમારા જિલ્લાનું લખી શકો. તેમજ અહીં ભારતીય સીમા સુરક્ષા દળનું મથક આવેલું છે અને ભળેશ્વરી માતાનું પ્રખ્યાત મંદિર પણ આવેલું છે. હવે અહીં નીચે આપેલા પ્રવાસના સૂચિત નકશામાં વાંચન કરી આપેલા પ્રશ્નોના આન્સર. તો પેલું છે, પ્રવાસમાં સમાવિષ્ટ જોવાલાયક પ્રાકૃતિક સ્થળો. તો ગિરનાર, દીવ, પોરબંદર અને દ્વારકા. બીજો આન્સર જોઈએ, બેટ એટલે ત્રણ બાજુ પાણીથી ઘેરાયેલો પ્રદેશ, અને આ પ્રવાસ દ્વારકા બેટની મુલાકાત લેવાની છે. ત્રીજાનો આન્સર જોઈએ, આ પ્રવાસ હાઈવે માર્ગ, જળ માર્ગ, જમીન માર્ગ પરથી કરી શકાય. બસ, ટ્રેન, વિમાન અને જહાજ જેવા વાહનો દ્વારા પણ ઉપયોગ કરી શકાય. દ્વારકા થી બેટ દ્વારકા તમે કઈ રીતે જશો? તો દ્વારકા થી બેટ દ્વારકા સમુદ્ર માર્ગ હોવાથી બોટમાં જઈશું. પાંચમું જોઈએ, સમાનાર્થી શબ્દો. તો દરિયો એટલે સમુદ્ર, સમંદર, સાગર. તો દરિયામાં પાણી ખારું હોય છે. બેટ, ટાપુ ચારે બાજુ પાણીથી વિટરાયેલો જમીનનો ભાગ. ગુજરાતમાં દ્વારકા જોડે બેટ દ્વારકા આવેલું છે. ચોથાનો આન્સર જોઈએ, પ્રવાસની જાહેરાત પરથી આપેલા પ્રશ્નોના જવાબ લખો. તો તમારે સૌ પ્રથમ આ જાહેરાત ધ્યાનથી વાંચવાની છે, જેમાં પહેલામાં આન્સર આવશે જવાબ ડુંગર અને સમાનાર્થી પર્વત અને પહાડ. બીજાનો આન્સર જોઈએ, કુવામાં એક કુંડમાં ગરમ પાણીનો એક ઠંડુ પાણી છે. આગળ જોઈએ, પ્રવાસમાં કયા કયા ધાર્મિક સ્થળો? તો લાભ મંદિર, પોઈચા મંદિર, ડાકોર, પાવાગઢ એ બધા ધાર્મિક સ્થળો છે. અને આયોજક છે જીતેન્દ્રભાઈ, મિનેશભાઈ અને મહેન્દ્ર. પાંચમું જોઈએ, એક દાતા તરફથી 60,000 રૂપિયા શાળાના પ્રવાસ અર્થે મળે છે, તો કેટલા વિદ્યાર્થીઓને ઉપરના પ્રવાસે લઈ જઈ શકાય? તો એક વિદ્યાર્થી દીઠ 1500 રૂપિયા ખર્ચ હોવાથી 60,000 ભાગ્યા 1500, કુલ 40 વિદ્યાર્થીઓને પ્રવાસે માં લઈ જઈ શકાય છે. છઠ્ઠાનો આન્સર જોઈએ, સવારે ચા નાસ્તો, બપોરે ફૂલ થાળી અને સાંજે હળવું ભોજન આપવામાં આવશે. રાત્રિ રોકાણ હોલ કોમન હોલમાં રહેશે. પાથરવાનું અને ઓઢવાનું તથા તાસીર મુજબ દવા સાથે લઈ જવાની રહેશે. પ્રવાસ 23/3/20 રોજ સવારે 6 વાગે અમદાવાદથી ઉપડશે. પ્રવાસમાં કાર્યવરોહણ અને પાવાગઢમાં રાત્રિ રોકાણનું આયોજન છે, કેમ કે આ બંને જગ્યાએ પંચાયત ઘર, આંગણવાડી, દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ત છે. પ્રશ્ન 5, અહીં તમારે પ્રવાસનું આયોજન કરવું હોય તો કઈ બાબતો ધ્યાનમાં રાખશું તે લખવાનું છે. તો પ્રવાસમાં રાત્રિ રોકાણની વ્યવસ્થા, પ્રવાસમાં નાસ્તો ભોજનની વ્યવસ્થા, કયા સ્થળે અને કેટલા વાગે પહોંચવાનું છે તે અંગેનું આયોજન, પ્રવાસમાં થતા ખર્ચનું આયોજન, દવાઓ વગેરે સાથે લઈ જવું, કોઈને શારીરિક તકલીફ હોય તો તે અંગે ધ્યાન રાખવું, પ્રવાસ સમયસર પહોંચી વળવા યોગ્ય બસનું આયોજન કરવું, તો આ વગેરે બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ. હવે જોઈએ પ્રવાસ વિશે અહેવાલ. તો આત્મીય વિદ્યાલય અમદાવાદ, તારીખ 12/2020. તો આત્મીય વિદ્યાલયમાંથી અંબાજી મુકામે એક દિવસના પ્રવાસનું આયોજન 11/2020 ના રોજ કરવામાં આવ્યું હતું, જેનું આયોજન આચાર્ય શ્રી, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે રાખીને કરાયું હતું. અમારી શાળામાંથી 6 વાગે બસમાં બેસી અમે રાતે પાલનપુર આવ્યા. ત્યાં ચા નાસ્તો કરી, મહાદેવના દર્શન કરી અંબાજી 8:45 પહોંચ્યા. માં અંબેના દર્શન કરી સૌ ગબ્બર પર ચડ્યા. બપોરે ભોજન લઈને 7 વાગે પરત આવવા નીકળ્યા અને સાંજે 7 વાગે અમે સૌ શાળામાં પરત ફર્યા. તો આ રીતે તમે કરેલા પ્રવાસનો અહેવાલ લખી શકો છો.
સાત જોઈએ, અહેવાલમાં વર્ણવેલ પ્રવાસનો સૂચિત નકશો તૈયાર કરો. તો આ રીતે તમે જે અહેવાલ લખ્યો હશે તે મુજબ તમારે આ રીતે સૂચિત નકશો તૈયાર કરીને લખવાનો રહેશે. હવે જોઈએ પ્રશ્ન આઠ. કૌંસમાંથી યોગ્ય પ્રશ્નવાચક વિશેષણ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો પહેલામાં આન્સર આવશે કેવો, બીજામાં કઈ કઈ, સી કેટલા, શું, છઠ્ઠામાં ક્યાં ક્યાં, સાતમાં કેમ, આઠમાં કેવો અને નવમાં આન્સર થશે કેટલો. આ રીતે ખાલી જગ્યા પૂર્ણ કરવાની રહેશે. હવે દસમામાં આવશે કોની. હવે જોઈએ પ્રશ્ન નવ. હવે પ્રશ્નવાચક વિશેષણોનો ઉપયોગ કરી એક એક પ્રશ્ન વાક્ય બનાવો. તો તમે કોઈ પણ પ્રશ્ન વાક્ય બનાવી શકો છો, જેમ કે તમારે કેટલા રૂપિયા જોઈએ છે, તમારે શું કરવા અહીં આવ્યા, તમે કેમ અહીં આવ્યા, વર્ગખંડમાં કઈ કઈ વસ્તુઓ દેખાય છે, તમારા સપના કેવા છે. આ રીતે તમે અન્ય પ્રશ્ન સ્ક્રીન ઉપરથી વાંચી શકો છો. તો આ મુજબ તમે કોઈ પણ પ્રશ્ન લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ સાત વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો, તમે નવા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને આવા નવા વિડીયો મળતા રહે.